हेलो विद्यार्थी मित्रों, केम छो? आज आप जोशु चेप्टर टू बहुपदी में परीक्षा में पूछाता अलग अलग प्रकार द्विघात बहुपदी उदाहरणों। हवे परीक्षा में आवा प्रश्न घना पूछाय द्विघात बहुपदी जे अलग प्रकार बुक में टेक्स्टबुक में आपेल नहीं, टेक्स्टबुक लक्षित प्रश्नों जो परीक्षा में पूछाय फक्त बे मार्क्स में पूछाय। द्विघात बहुपदी शून्यों नो सरवाळो अने गुणाकार एटले के आल्फा वत्ता बीटा अने आल्फा डॉट बीटा, ए जो आपेल होय तो तमने द्विघात बहुपदी शुं आवशे? तो के कांसमां एक्स स्क्वेर ओछा आल्फा वत्ता बीटा एक्स वत्ता आल्फा डॉट बीटा। तो आनो उपयोग करीशुं तो आने आने जे पण आनो जे 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 सोल्यूशन हशे वो टूंको आवशे। कई रीते? तो तमने अहीं आल्फा ने बीटा आपेल छे। आल्फा केटला छे? 3 3 3 2 और बीटा केटला छे? 3 6 2। एना परथी तमारे आल्फा वत्ता बीटा अने आल्फा डॉट बीटा मेळवानुं छे, बराबर? अहीं प्रश्नमां जे आपेल छे, बराबर? तो आल्फा बराबर लेवाना छे केटला? 3 2 અને આ બીટા બરાબર લેવાના છે, બીજું શૂન્ય કર છે 3 √2 એ લેવાના છે, બરાબર? અને એના પરથી તમારે આલ્ફા અને બીટા મેળવવાનું છે। તો આલ્ફા વત્તા બીટા કેટલા આવશે? તો આલ્ફા વત્તા બીટા એટલે કે 3 √2 ઓછા સોરી વત્તા 3 √2, બરાબર? તેમાંથી વર્ગમૂળ તમારે ફાવવાનું છે કેન્સલ, બરાબર? બરાબર। તો આપણે સોલ્વ કરશો તો આપણે સૂત્ર છે કયું કે એ ઓછા બી, એ ઓછા બી અને એ વત્તા બી એટલે કે શું આવશે? એ નો વર્ગ ઓછા બી નો વર્ગ। તો આ સૂત્રમાં ઉપયોગ કરવાનો છે, શું આવશે અહીં? 3 √2 3 √2 એટલે કે એ વત્તા બી અને એ ઓછા બી, બરાબર? અહીં તમે આ પહેલા લખો કે પછી લખો કોઈ ફરક કરવાનો નથી, બરાબર? તો કેટલા આવશે? એ નો વર્ગ ઓછા બી નો વર્ગ એટલે કે એ કેટલા છે? 3 અને બી કેટલા છે? 2 √2 એટલે કે એ નો વર્ગ કેટલા આવશે? 3 √2 ઓછા બી નો વર્ગ એટલે કે 2 √2 નો વર્ગ। તો કેટલા આવશે? 3 √2 એટલે કેટલા આવશે? 3 × 9 3 √9 અને 2 √2 નો વર્ગ કેટલા આવશે? તો વર્ગમૂળમાં છે એટલે કે વર્ગમૂળ અને વર્ગ થવા ઉડી જવાના છે, કેટલા લેવાના છે? 2 એટલે કેટલા આવશે? 9 − 2 એટલે કેટલા આવશે? 7 એટલે કે આલ્ફા ડોટ બીટા કેટલા મળે તમને? 7, બરાબર? વળી દ્વિઘાત બહુપદી કેટલી આવશે? તો એક્સ સ્ક્વેર ઓછા આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ડોટ બીટા એટલે કે એક્સ સ્ક્વેર ઓછા બરાબર કેટલા આવશે? એક્સ સ્ક્વેર આલ્ફા વત્તા બીટા કેટલા છે? 6 6x વત્તા આલ્ફા ડોટ બીટા કેટલા છે? 7 એટલે આ તમારી માંગેલ દ્વિઘાત બહુપદી છે, બરાબર? જો આ પ્રશ્ન તમે અવયવી રીતે કરતા એટલે કે 1 0 6 3 √2 બીજું 0 6 3 √2 એટલે કે એક્સ ઓછા પહેલું 0 × એક્સ ઓછા બીજું 0 બંનેનો ગુણાકાર કરીને તમે બહુપદી મેળવશો તો એ આવશે, પણ એમાં એ ગુણાકાર કરશો એમાં ભૂલ પ્રમાણ શક્યતા વધી જશે અને આ રીતે મને બહુ ઇઝી પડશે, બરાબર? હવે તે રીતે બીજો પ્રશ્ન લઈશું, મેં ફક્ત આ કિંમતો લઈશ, બરાબર? તો આમાં કિંમત છે અમારી 7 + 7 બીજો પ્રશ્ન છે 7 √5 અને 7 − 5 તો સેમ રીતે આવશે। 7 √5 અને 7 − 5 શૂન્ય ધરાવતી બહુપદી મેળવો તો એ જ સેમ આલ્ફા બરાબર લેવાના છે તમારે
सात वत्ता वर्गमूल पांच ने बीटा बराबर लावाना छे सात ओछा वर्गमूल पांच बराबर। तो हवे अल्फा वत्ता बीटा मिलावाना छे तो अल्फा वत्ता बीटा कितना आवशे तो सात वत्ता वर्गमूल पांच वत्ता सात ओछा वर्गमूल पांच तो आ वर्गमूल पांच हमारा कैंसल सात तथा कितना आवशे सात सात चौदह अल्फा वत्ता बीटा इतने के अही बदला से कितना आवशे सात वत्ता वर्गमूल पांच सात ओछा वर्गमूल पांच बराबर कितना आवशे ए वत्ता बी ए ओछा बी इतने के ए नो वर्ग इतने के सात नो वर्ग कितना आवशे ओगन पचास ओछा वर्गमूल पांच नो वर्ग कितना आवशे पांच इतने कितना आवशे पिस्तालीस बराबर इतने के मांगे दिगर बुबुदी कितना आवशे अल्फा वत्ता बीटा कितना मळ्या चौदह અને આલ્ફા વર્ગ બીટા કેટલા મળી 45 જે તમારી માંગેલ દ્વિઘાત બહુપદી છે બરાબર। આ પ્રશ્ન તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકે છે ફક્ત 2 માર્ક્સમાં પૂછાય તો ધ્યાન રાખજો આ પ્રશ્ન તમને ખાલી આવી આપી હશે બરાબર। આવી રીતે આપી હશે આને શું કહેવાય છે તમને ખબર હશે આને કહેવાય છે કરણી શું કહેવાય છે કરણી બરાબર। ચાલો જય મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3। प्रश्न नंबर 3 में આપેલું છે જો આલ્ફા અને બીટા બહુપદી px 3x² - 14x 15 ના શૂન્યો હોય તો આલ્ફા નો વર્ગ બીટા નો વર્ગ ની કિંમત શોધો। આવા પ્રશ્નમાં તમારે આપેલ બહુપદી જે છે એના શૂન્યો મેળવવાના નથી એના શૂન્યો તમારે આલ્ફા અને બીટા ધારીને જ રાખવાના છે અને એના પરથી તમારે આલ્ફા નો વર્ગ બીટા નો વર્ગ ની કિંમત મેળવવાની છે। આ પ્રશ્ન પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના છે બરાબર। હવે આ પ્રશ્ન સોલ્વ કરવા પહેલાં આપણે થોડીક વસ્તુ વાત કરીએ કે આ પ્રશ્ન માટે સૂત્રો જે છે અમુક સૂત્રો છે તે તમારે યાદ રાખવા પડશે। કયા કયા છે તમને ખબર પણ છે બરાબર। એક છે એ વત્તા બી આખાનો વર્ગ એ પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર। તો એનું સૂત્ર શું આવશે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા ટુ એ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી અને આપણે ઘણી વાર બી લખી છે કે એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ બરાબર। આ બે પદની જો તમારે ડબલી કરો તો બી કોઈ ફરક પડવાનો નથી એને જ લેવાનું છે બરાબર। બીજો છે એ ઓછા બી હોલ સ્ક્વેર એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા સોરી વત્તા બીનો વર્ગ ઓછા 2ab બરાબર। ફક્ત શું છે વત્તા જગ્યા ઓછા છે તો પહેલા બે પદમાં કોઈ ફરક નહીં પડશે ક્યાં ફરક પડશે છેલ્લા પદમાં ઓછા 2ab આવશે બરાબર। કઈ રીતે આવ્યું છે તો પહેલા a નો વર્ગ આનો આ સંખ્યા જે છે એનો શું થશે વર્ગ થશે વત્તા આ જે સંખ્યા છે એ વત્તા હશે કે ઓછા હશે એ જો પ્લસ હશે કે માઇનસ માં હશે પણ એનો વર્ગ કરીશ તો એમાં કેવો આવશે ધન આવશે બરાબર। અને છેલ્લા પદ જે છે વત્તા ને ઓછા જો આમાં વત્તા ટુ બી છે અને આમાં ઓછા ટુ બી છે તો વત્તા ટુ બી કીધે આવ્યું છે વત્તા ટુ એ અને બી નો ગુણાકાર બરાબર। આમાં એ કેવો છે ધન છે અને બી કેવો છે ઋણ છે એટલા માટે શું આવ્યું છે ઓછા બરાબર। તો આ બે સૂત્ર ઘણા વાર તમારે ધ્યાન રાખવાના છે। બીજું સૂત્ર છે એ વત્તા બી હોલ ક્યુબ એટલે કે ઘન તો એનું સૂત્ર શું આવશે એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ બી કૌંસમાં એ વત્તા બી તે રીતે એ ઓછા બી આખાનો ઘન બરાબર એ ઘન ઓછા બી ઘન ઓછા થ્રી એ બી કૌંસમાં એ ઓછા બી વત્તા હોય તો બધા વત્તા આવશે ઓછા હોય તો બધા ઓછા આવશે। આ બધા સૂત્રો તમારે ધોરણ આઠમાં નવમાં બધા આવી ગયા છે બરાબર। આ સૂત્ર તમારે ખૂબ જ અગત્યના છે ફક્ત આ અને ખાસ કરીને ધોરણ નવમાં આ સૂત્ર આવી ગયા છે એ તમને યાદ રાખવાના છે બરાબર। ખૂબ અગત્યના સૂત્રો છે। હવે આ સૂત્રો પરથી તમારે ઘણીવાર સૂત્ર શું મળશે ધારો કે તમારે એ નો વર્ગ વત્તા બી નો વર્ગનું સૂત્ર જોઈતું હોય તો શું મળે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર શું આપશે આ કિંમત ક્યાં જશે આ કિંમત જશે આ બાજુ બરાબર એટલે કે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર શું આવશે એ વત્તા બી આખાનો વર્ગ ઓછા ટુ એ બી બરાબર। તે રીતે
ए નો વર્ગ વત્તા બી નો વર્ગ ની બીજી કિંમત આવશે કઈ કે એ ઓછા બી આખો નો વર્ગ વત્તા 2ab બરાબર તે તે એ એ ઘન વત્તા બી ઘન ની કિંમત જોતી હોય તો કઈ તે આવશે કે એ વત્તા બી આખો નો ઘન આગળ એસ આપો જો એટલે કે ઓછા 3ab કૌંસમાં એ વત્તા બી અને તે તે એ ઘન ઓછા બી ઘન જોતી હોય તો શું આવશે એ ઓછા બી આખો નો ઘન આગળ એસ આપો જો એટલે કે વત્તા 3ab કૌંસમાં એ ઓછા બી બરાબર आप चार सूत्र चलो हम आप आल्फा बीटा बहुपदी पी एक्स बराबर त्रण एक्स नो वर्ग ओछा चौदह एक्स वत्ता पंदर ना शून्य हो तो आल्फा नो वर्ग वत्ता बीटा ना वर्ग की किंमत शोधो અહીં પ્રશ્નમાં તમને એવું લાગતું હશે કે આ જે બહુપદી આપેલ છે એના મેં શૂન્ય મેળવી કાઢો શૂન્ય મેળવીને પછી એ શૂન્યનો વર્ગ કરી નાખો એટલે કે શૂન્ય મળશે એટલે કે આલ્ફા અને બીટા મળશે એટલે કે એનો વર્ગ કરી નાખો અને સરવાળો કરી નાખો તો કિંમત મળશે બરાબર પણ આવા પ્રશ્નમાં તમારે શૂન્ય મેળવવાના નથી તમને પરીક્ષામાં વ્યવહાર આપેલો હશે કે જે બહુપદી આપી છે એના શૂન્ય મેળવવાના નથી તમારે ફક્ત આલ્ફા અને બીટા શૂન્ય લઈને આલ્ફા નો વર્ગ અને બીટા નો વર્ગ ની કિંમત મેળવવાની છે તમે વાત કરી પ્રમાણે આ જે કિંમત છે આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ એની જગ્યાએ તમને આપી શકે છે એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટા ની કિંમત મેળવો અથવા તો આલ્ફા નો ઘન વત્તા બીટા નો ઘન ની કિંમત મેળવો અથવા તો આલ્ફા ના છેદમાં બીટા વત્તા બીટા ના છેદમાં આલ્ફા વગેરે આવી કોઈ પણ તમને આવું કોઈ આપ્યો હશે અલગ બરાબર એની કિંમત મેળવવાનું કહી શકે છે અહીં છે તમારો આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ કિંમત મેળવવાની છે તો અહીં શું કરશો તો પ્રથમ તમારે આપ્યું છે કે આલ્ફા અને બીટા જે છે એ છે શું મારે આપેલા બહુપદીના શૂન્ય એટલે કે આલ્ફા અને બીટા એ બહુપદી કઈ છે ત્રણ એક્સ નો વર્ગ ઓછા ચૌદ એક્સ વત્તા પંદર ના શૂન્યો છે ના શૂન્ય હોય તો શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા અને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ડોટ બીટા ની કિંમત કેટલી આવી શકે તો તમારે જે બહુપદી જે છે બરાબર ત્રણ એક્સ નો વર્ગ ઓછા ચૌદ એક્સ વત્તા પંદર એને હંમેશા તમારું વ્યાપક સ્વરૂપ જે છે બે બહુપદી ની વ્યાપક સ્વરૂપ એટલે કે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના ધ્યાનમાં રાખી જોશો તો તમને ખબર છે કે આલ્ફા વત્તા બીટા એટલે સૂત્ર શું આવશે ઓછા બી ના છેદમાં એ તો ઓછા બી બી એટલે કેટલા છે બી એટલે કેટલા છે ઓછા ચૌદ કેટલા છે ઓછા ચૌદ બરાબર તો ઓછા ચૌદ ના છેદમાં ઓછા ચૌદ ના છેદમાં એ એટલે કેટલા છે ત્રણ કેટલા છે ત્રણ એટલે કેટલા આવશે આલ્ફા વત્તા બીટા કેટલા આવશે ઓછા ઓછા વત્તા ચૌદ ના છેદમાં ત્રણ અને તે રીતે આલ્ફા ડોટ બીટા એટલે કેટલા આવશે સી ના છેદમાં એ તો સી એટલે કેટલા છે પંદર અને એ એટલે કેટલા છે ત્રણ તમને ખબર છે કે પંદર છેદમાં ત્રણ એટલે કે પાંચ બરાબર પણ મેં પાંચ લખતો નથી મેં કેમ લખતો કેમ કે આમાં છેદ જે છે એ મારે સરખી રાખવાની છે બરાબર કેટલો છે છેદ ત્રણ છે બરાબર હવે તમારે આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ ની કિંમત મેળવવાની છે તો તમારે હમણે જોઈ ગયા પ્રમાણે સૂત્ર જે છે કયું કે એ વત્તા બી આખા નો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા ટુ એ બી તો એમાં મેં એ નો વર્ગ વત્તા બી નો વર્ગ ને કરતા બનાવો તો શું આવશે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર એ વત્તા બી આખા નો વર્ગ ઓછા ટુ એ બી ઓછા ટુ એ બી બરાબર એ તમારું સૂત્ર આવી શકે બરાબર અહીં એ અને બી ની જગ્યાએ આલ્ફા અને બીટા આપેલો છે એટલે કે એ વત્તા બી એટલે કે આલ્ફા વત્તા બીટા નો વર્ગ ઓછા બે એટલે કે એ બી એટલે કે આલ્ફા ડોટ બીટા બરાબર એટલે હવે તમારે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ડોટ બીટા ની કિંમત મૂકવાની છે આલ્ફા વત્તા બીટા ની કિંમત આપણે મળી ચૌદ છેદમાં ત્રણ કેટલી મળી ચૌદ ના છેદમાં ત્રણ બરાબર નો વર્ગ
ઓછા 2 કૌંસમાં આલ્ફા ડોટ બીટા કેટલા છે 15 ના છેદમાં 3 કેટલા છે 15 ના છેદમાં 3 બરાબર હવે 14 ના છેદમાં 3 નો વર્ગ એટલે કે 14 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 14 નો વર્ગ કેટલો આવશે 156 બરાબર કેટલા આવશે 156 અને 3 નો વર્ગ એટલે કેટલા આવશે 3 તારી 9 બરાબર 15 2 30 ના છેદમાં કેટલા આવશે 3 બરાબર હવે તમે જોશો તો 1 માં છેદમાં છે 9 1 છેદમાં છે 3 તો મેં શું કરીશ આ 3 ને 9 બનાવવાના છે એટલે કે 3 વડે ગુણાકાર કરીશ જો છેદ ને 3 વડે ગુણાકાર કરું તો ઉપર પણ 3 વડે ગુણાકાર કરવો પડે બરાબર તો કેટલા આવશે 156 ના છેદમાં 9 ઓછા 3 તારી 9 એટલે કે 90 ના છેદમાં 3 તારી 9 છેદ સરખો છે એટલે કે 9 છેદ સરખો લીધો છે અને 156 ઓછા 90 તો કેટલા આવશે 156 ઓછા 90 કરશો તો જવાબ કેટલો આવશે 66 66 ના છેદમાં 9 બરાબર એટલે કે તમે જે માં જો કેન્સલ કરશો તો કેટલા આવશે 33 ના છેદમાં 3 સોરી 22 ના છેદમાં 3 બરાબર ચાલો એક આપણે ફરીથી જોઈ લઈશું આપણે તમને આપી છે આલ્ફા અને બીટા બહુપદી px બરાબર 3x નો વર્ગ ઓછા 14x 15 ના શૂન્ય હોય તો આલ્ફા નો વર્ગ બીટા નો વર્ગની કિંમત શોધો તો તમારે આલ્ફા અને બીટા 3x નો વર્ગ ઓછા 14x 15 ના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ડોટ બીટા ની કિંમત મળે કઈ રીતે તો તમારો બહુપદી જે છે એને ax નો વર્ગ વત્તા b વત્તા c એટલે કે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ જે છે એને એને આપણે સરખાવીએ તો આપણે a b અને c મળશે તો એના પ્રમાણે માઇનસ બી છેદમાં એ અને સી છેદમાં એ મળશે એટલે કે આલ્ફા વત્તા બીટા ના આલ્ફા બીટા મળે હવે આપણે આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ મેળવવાનું છે તો સૂત્ર આપણે યુઝ કરીશું બરાબર તો આલ્ફા વત્તા બીટા આલ્ફા નો વર્ગ ઓછા 2 2 આલ્ફા બીટા બરાબર આલ્ફા વત્તા બીટા ની કિંમત મૂકી દઈશું અને આલ્ફા બીટા ને મૂકીશું અને આપણે સોલ્યુશન કરીશું અને સોલ્વ કરીશું જવાબ મળશે 66 ના છેદમાં 9 એટલે કે કેટલા આવશે 22 ના છેદમાં 3 બરાબર જો તમે 9 લખો 66/9 તો પણ જવાબ બરાબર છે ખોટો આપવાના નથી બરાબર હવે તે રીતે બીજો પ્રશ્ન આપણે જોઈશું બીજા પ્રશ્નમાં તમને સેમ આ પ્રશ્ન છે બરાબર આલ્ફા અને બીટા બહુપદી તમને અલગ આપેલી છે બહુપદી ની કિંમત બદલેલી છે બરાબર અને અહીં પ્રશ્ન થોડો ચેન્જ કર્યો છે બરાબર તો હવે અહીં બહુપદી હવે તમને આપેલ છે x નો વર્ગ ઓછા 5x 6 x નો વર્ગ ઓછા 5x 6 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો તમારે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા અને નંબર 2 આલ્ફા નો ઘન વત્તા બીટા નો ઘન ની કિંમત શોધો બરાબર સંખ્યા છે 4 ચલો હવે પ્રશ્નમાં ખાલી બહુપદી બદલેલી છે અને કિંમત જે છે બરાબર પહેલામાં કીધી હતી 1 આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ છે અહીં આ 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા આપેલ છે બરાબર તો કઈ રીતે કરીશું સેમ એ જ રીતે કરીશું કે આલ્ફા અને બીટા આલ્ફા અને બીટા બહુપદી કઈ છે x નો વર્ગ ઓછા 5x 6 ના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા b ના છેદમાં a એટલે કેટલા આવશે ઓછા b એટલે કેટલા મળશે તમે જોશો b કેટલા છે ઓછા 5 બરાબર ઓછા કૌંસમાં ઓછા 5 છેદમાં a કેટલા છે તો a કેટલા આવશે આલ્ફા ઓછા ઓછા વત્તા 5 5 છેદમાં a એટલે કેટલા આવશે આલ્ફા વત્તા બીટા 5 ના છેદમાં સોરી 5 5 છેદમાં a એટલે કેટલા આવશે 5 બરાબર તે રીતે આલ્ફા અને બીટા આલ્ફા ડોટ બીટા c ના છેદમાં a એટલે કેટલા આવશે c કેટલા છે 6 6 ના છેદમાં a એટલે કેટલા આવશે 6 એટલે કે આલ્ફા ડોટ બીટા કેટલા છે
छे तुम्हारे एक छेद में अल्फा पहला प्रश्न छे एक छेद में अल्फा बत्ता एक छेद में बीटा तुम्हारे हम अल्फा ने बीटा जो एक छेद में अल्फा एक छेद में बीटा छे बराबर एक छेद में एक अल्फा एक बीटा छे तो इन लसा એટલે કે શું આવશે अल्फा डॉट बीटा बराबर तो बीटा चौकड़ी गुणा करें तो बीटा गुणिया एक कितना आवशे बीटा बत्ता अल्फा गुणिया एक એટલે કે अल्फा એટલે કે अल्फा बत्ता बीटा ना छेद में अल्फा बीटा तो अल्फा बत्ता बीटा कितना मिल गया 5 अल्फा डॉट बीटा कितना मिल गया 6 એટલે કે 5 ના છેદ માં 6 એ તો મજા આવશે પહેલા પ્રશ્ન માં બરાબર ચલો હવે આપણે पहला प्रश्न में एक छेद में अल्फा तथा एक छेद में बीटा बराबर अल्फा तथा बीटा एक छेद में अल्फा बीटा आयो એટલે કે 5 छेद में 6 આવ્યું તે પહેલા બીજો પ્રશ્ન કરીશું બીજો પ્રશ્ન છે अल्फा નો ઘન વત્તા બીટા નો ઘન બીજો પ્રશ્ન છે अल्फा નો ઘન વત્તા બીટા નો ઘન अल्फा નો ઘન વત્તા બીટા નો ઘન તો મેં સૂત્ર બતાવ્યું તો મને કે a વત્તા b નો ઘન बराबर ए घन बत्ता बी घन बत्ता थ्री ए बी अंशमा ए बत्ता बी ए क्यूब प्लस थ्री ए बी प्लस इनटू ए प्लस बी आ सूत्र छे ए प्लस बी होल क्यूब नो बराबर आखनो घन नो तो एमा आपणे आने करता बनाई दीशु तो आ आखो सूत्र कहेशे अभी जाओ से बराबर એટલે કે a बत्ता b आखनो घन ओछा 3ab कंसमा a बत्ता b तो आने जगह लिख सके आपणे शू लिख सकीशु के आने करता वाला नहीं था कि ए घन बत्ता बी घन इतना कि अल्फा घन बत्ता बीटा घन लेकिन ना उससे अल्फा बत्ता बीटा नो घन ओछा थ्री ए बी ये अल्फा ने बीटा तो उसमें अल्फा ए अल्फा बत्ता बीटा बराबर हवे तुम्हें जो सो तुमने अल्फा बत्ता बीटा ने अल्फा बत्ता बीटा ने कीमत पर मर गई छे के लिए पांच ने छो तो अल्फा बत्ता बीटा कितना छे पांच कितना छे पांच जैसे कि पांच नौ घन ओछा त्रण काउंस में अल्फा और बीटा कितना छे 6 और अल्फा और बीटा कितना छे 5 5 નો ઘન એટલે કેટલા આવશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125 ઓછા કેટલા આવશે 6 5 30 30 તારી 90 એટલે કેટલા આવશે 125 ઓછા 90 એટલે કેટલા આવશે 35 કેટલા આવશે 35 બરાબર આ છે તમારા બીજા પ્રશ્નનો આન્સર बराबर आई जी तुमने कोई भी प्रश्न आपसे बराबर अल्फा बीटा बहुपदी आपके अल्फा बीटा तुमने कोई बहुपदी ना सुनी आपके आज से बहुपदी की जो तुमने बदली कर से बहुपदी बदली कर से अने आई जी तुमने मेरे बात की माने अलग अलग तुमने साहित्य तुमने जेवा अलग निर्देशन आपके है ऐसे प्रमाण तुम्हारे इन कीमत मिल भी पड़ से